વાર્તા ચોરાણ સંવત 1983 ફાગણવદ 13 બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે પંચ વર્તમાન દ્રઢ કરીને પાળવા વર્તમાનમાં ફેર પડે તે કેવું અજ્ઞાન કહેવાય મસ્તક પડી ગયું હોય એટલે કે વર્તમાન લોપ્યું હોય તેનો અવગુણ આવે જીવમાં કુપાત્રપણું રાખે તે મહારાજથી પણ ન ખમાય મહારાજે કહ્યું છે જે નિષ્કામી વર્તમાનમાં ફેર પડવા દેવો નહીં કોઈ ફેર પાડે તો જેમ માંજિયાને ઘેર દીકરો આવીને મરે તેવું અમને વસમું લાગે છે કળિયુગમાં કામનું જોર વધારે છે મોટા મોટાની તથા બ્રહ્મા જેવાની પણ લાજો લીધી છે આ વખત એથી એ જબરો છે પણ આ ટાણે સાવચેત થાય તો આજ એને મારનારા ખરેખરા મળ્યા છે વાદી સાણસો લઈને પકડવા ઉઠ્યો છે પણ જીવ નાક મૂકીને ફરે તેનું કેમ કરવું આવા દેશકાળમાં જેણે મસ્તક હાથ રાખ્યું તેનો ખરેખરો સત્સંગ કહેવાય આપણે સૌને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે તેથી કોઈ આગો પાછું વર્તવાનું કહે અને વચનમાં વર્તે નહીં તો તેનો વિશ્વાસ ન કરવો જો આપણે કરવા માંડીએ તો મહારાજ અને મોટા સહાયમાં ભળે છે જીવનો ઢાળ એવો છે કે ગોળ મૂકીને ખોળ ખાવા જાય એમ ન કરવું ભગવાનના ભક્તને તો ભગવાનના વચનમાં દ્રઢપણે વર્તવું એ વિના ચાલશે નહીં પછી એમ બોલ્યા જે મહારાજના અનાદિ મુક્તને તો મહારાજની હારે ગણવા જોઈએ પણ સ્વામી સેવકપણું રાખીને મહારાજ સૌને સુખ આપે છે ને મુક્ત સુખ ભોગવે છે તો પણ તૃપ્ત થતા જ નથી મૂર્તિમાં અપાર અલૌકિક અનહદ સુખ છે તેને કઈ ઉપમા આપીએ જેમ કોઈ મહાસુખીઓ થયો હોય તેને દુઃખ નજરમાં જ ન આવે તેમ જેને મહારાજની મૂર્તિનો અલૌકિક આનંદ છે તેને જગતનું કોઈ સુખ નજરમાં આવતું નથી મૂર્તિનું સુખ અપાર છે જેમ નદીઓ હોકારા કરે સમુદ્ર મર્યાદા મેલે એમ તે છે મહારાજે કહ્યું છે જે માતાના ઉદરમાં હતા ત્યારે પણ મૂર્તિને દેખતા અને આજે પણ દેખીએ છીએ એમ મોટા અનાદિની મનુષ્યના જેવી ક્રિયા જણાય પણ એમને તો મૂર્તિ વિના બીજું કંઈ છે જ નહીં અનાદિ મુક્ત અને શ્રીજી મહારાજની ક્રિયા અલૌકિક છે એવા અનાદિ ભેગા રહ્યા થકા ઓળખાય તેમનું વૃત્તાંત જોવું રુચિ જોવી સિદ્ધાંત જોવો અભિપ્રાય જાણવો ક્રિયાઓ જોવી તે સર્વે મહારાજની આજ્ઞા પ્રમાણે જ હોય પણ આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કરે નહીં અને કરાવે નહીં ચક્રવર્તી રાજાને પોતાનું રાજ્ય બીજાને દેવું હોય તો કેટલી વાર લાગે તેમ મોટાને સુખ આપતા એટલી વાર લાગે છે માટે આવા મોટાને અતિ રાજી કરવા મોટા મુક્ત તો આપણને કોઈ દિવસ વિસારે નહીં પણ આપણને જો એમનો અભાવ આવે તો મોટા વિસારે છે એમને વિશે હજારો માણસો ખેંચાય છે તે મોટા કોઈને કહેવા જતા નથી કે દાખલો કરતા નથી પણ જ્યાં એ છે ત્યાં મહારાજ અને અનંત કોટી મુક્ત છે તેથી સર્વે ખેંચાય છે આપણી વૃત્તિ મોટા મુક્ત સુધી પહોંચાડીએ તો મોટા મુક્ત ઠેઠ મહારાજ સુધી આપણી વૃત્તિને પહોંચાડે છે લખતરવાળા ગણપતરામભાઈએ અમને કહ્યું છે મને મહારાજ તેજના સમૂહમાં દર્શન દે છે અને મારા સામું જોઈને ક્યારેક મંદ મંદ હસે છે પણ મારી સાથે બોલતા નથી તે શું સમજવું ત્યારે અમે કહ્યું છે એમને એમ મૂર્તિને સંભાળ્યા કરજો ધ્યાન કર્યા કરજો પણ બોલવાનું કે બીજું કાંઈ ઈચ્છવું નહીં કેમ કે ઈચ્છીએ ત્યારે એટલો સકામ ભાવ કહેવાય પછી તો તે સમજી ગયા અને મહારાજે પણ તેમના મનોરથ પૂરા કર્યા
શ્રીજી મહારાજના મોટા મુક્તના સામર્થ્યની કે ગતિની જીવને ખબર પડે નહીં, કેમ કે સ્વામી નિર્ગુણદાસજી પોતે વારે ઘડીએ એમ બોલતા જે માહી બાવો બેઠો જ છે, એટલે આપણે તો એક મૂર્તિ જ માહી બિરાજે છે એમ સદાય સુરત રાખવું. મોટાના શબ્દ પણ ભગવાનની સ્મૃતિ કરાવે છે. એક સાધુએ અમને એક જોડ મહારાજના ચરણારવિંદ આપવા માંડ્યા અને કહ્યું છે, તમે મારા ઉપર રાજી થાવ. ત્યારે અમે કહ્યું છે, અમારે તો જીવમાં શ્રીજી મહારાજના ચરણારવિંદ છે, માટે તમે તમારી પાસે રાખો. એમ આપણે મૂર્તિ ભેગું સર્વે છે એમ જાણવું. વાર્તા 94 પૂર્ણ.